પૃથ્વીની કુલ સપાટીના પોણા ભાગ પર મહાસાગરો આવેલ છે. ભારતના દરિયા કિનારાની કુલ લંબાઈ 8000 કિલોમીટર કરતા પણ વધુ છે. આપણા દેશની ચોથા ભાગની વસ્તીની જીવનશૈલી અને ગુજરાત મહાસાગરને આભારી છે, જેમાંથી સંપૂર્ણપણે આધારિત હોય તો એ છે માછીમારો, જેમનું ગુજરાત માત્ર દરિયા ઉપર નિર્ભર છે. પરંપરાગત રીતે માછીમારી કરવામાં પુષ્કળ સમય, બળતણ અને મહેનત લાગવા છતાં ભાગ્યે જ નફો થાય છે. ભારતીય રાષ્ટ્રીય મહાસાગર માહિતી સેવા કેન્દ્ર એટલે કે ઇન્કોઇસ એ ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળ કામ કરતી એક મહત્વની સંસ્થા છે. ઇન્કોઇસની મહત્વની સેવાઓમાંથી એક છે સંભવિત માછીમારી ક્ષેત્ર સલાહકારી સેવા એટલે કે PFZ. આ કાર્યક્રમ હેઠળ સંભવિત માછીમારી ક્ષેત્ર શોધી કાઢવા દેશ વિદેશના ઉપગ્રહોથી માહિતી મેળવાય છે. ઇન્કોઇસના વૈજ્ઞાનિકો ઉપગ્રહોની મદદથી એવા ક્ષેત્રો શોધી કાઢે છે જ્યાં દરિયાના પાણીનું યોગ્ય તાપમાન અને ભરપૂર ખોરાક માછલીઓને આકર્ષે છે. વૃક્ષોની ગેરહાજરીને લીધે દરિયાઈ જીવસૃષ્ટિ ખોરાક માટે શેવાળ પર આધારિત છે. દરિયાના પાણીમાં ક્લોરોફિલનું પ્રમાણ એ માછલીઓ માટે ખોરાકની હાજરીનો પુરાવો આપે છે. દરિયાઈ શેવાળનું ઉત્પાદન એવા વિસ્તારોમાં વધુ થાય છે જ્યાં નીચેના પાણી ઉપર આવી પોષક તત્વોનો પુરવઠો સતત પૂરો પાડે છે. આવા વિસ્તારો ઉપગ્રહોથી મેળવેલ સમુદ્ર સપાટીના તાપમાન કે પછી ક્લોરોફિલના નકશામાં અલગ જ તરિયાવે છે, જેની મદદ વડે સમુદ્ર વિજ્ઞાનના જાણકારો ફળદ્રુપ વિસ્તારો ઓળખી કાઢવાનો પ્રયાસ કરે છે. ઇન્કોઇસના વૈજ્ઞાનિકો આવા વિવિધ ઉપગ્રહોની માહિતી એકઠી કરીને GIS જેવી અત્યાધુનિક પદ્ધતિથી ઝીણવટભરી રીતે અભ્યાસ કરે છે. આ માહિતીને સરળ નકશાઓ અને કોઠાઓના સ્વરૂપે સલાહકારી સમાચારમાં દરરોજ આવરી લેવાય છે. કોઠામાંની લેખિત માહિતી હિન્દી અને અંગ્રેજી ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોની 8 ભાષાઓમાં તૈયાર કરાય છે, જે માછીમારોને GPS સાથે કે એના વિના પણ ઉપયોગમાં આવી શકે એનું ખાસ ધ્યાન રખાય છે. આ PFZ સલાહકારી સમાચારને વિવિધ માધ્યમો દ્વારા પ્રસારિત કરવામાં આવે છે, જેમાં ફેક્સથી લઈને સ્માર્ટફોન એપ સુધીના બધા માધ્યમો સામેલ છે અને માછીમારો પોતાને અનુકૂળ માધ્યમથી માહિતી મેળવી શકે છે. એક સામાન્ય મોબાઈલ એપ બનાવી છે, પણ એની તાકાત તો જુઓ. માછીમાર દરિયામાં જાય ત્યારે માછલી મળવાની સંભાવના વધુ ક્યાં છે, ફળદ્રુપ વિસ્તારો કયા કયા છે, એટલે કે એક એપ આ બધું જ કહી આપે છે. આ સેવાના ઉપયોગથી ઓછું ઈંધણ વપરાય છે અને સમય અને પૈસાની બચત થાય છે. આ સેવાથી દરિયામાં જતા પહેલા જ ફળદ્રુપ વિસ્તારો જાણી શકાતા હોવાથી અમે રોજ માહિતી મેળવીને પછી જ જઈએ છીએ. અમારા અનુભવે આનાથી અમને 60-80% વખતે મદદ મળે છે. સફેદ અને હરિત ક્રાંતિ પછી હવે આવનારો સમય દરિયાઈ ક્રાંતિનો છે. આ દિશામાં ભારત દેશે પગલાં ભરવા માટે દરિયાઈ સ્ત્રોતોનો વિવેકપૂર્ણ માત્રામાં ઉપયોગ જરૂરી બની જાય છે. દેશની જરૂરિયાતોને પૂરી કરવામાં મદદરૂપે ઇન્કોઇસના વૈજ્ઞાનિકો ખાસ ટૂના માછલી માટેના અલગ સલાહકારી સમાચાર પણ પૂરા પાડે છે. એટલું જ નહીં પણ આ સેવાને સતત બહેતર બનાવવા ટૂનાને સેટેલાઇટ ટેગ લગાવી અભ્યાસ કરવા જેવી અત્યાધુનિક ટેકનોલોજી પણ કામે લગાડી રહ્યા છે. આ છે ટૂના ઉપર લગાવાતું ટેગ, જેમાં સેટેલાઇટ એન્ટીના અને પાણીનું તાપમાન, માછલીના તરવાની ઊંડાઈ વગેરે માપતા ઉપકરણો છે. આના ઉપયોગથી વૈજ્ઞાનિકોને માછલીની ગતિવિધિ અને પર્યાવરણ વિશે અભ્યાસ કરવાની તક મળે છે, જેના વડે તેઓ ટૂનાના સંભવિત માછીમારી ક્ષેત્ર સલાહકારી સેવાને વધુ ભરોસાપાત્ર બનાવે છે. PFZ સેવાથી મળતો મુખ્ય ફાયદો વધુમાં વધુ માછલી પકડવી નહીં, પરંતુ માછલી પકડવામાં થતો ખર્ચ ઘટાડી વધુમાં વધુ નફો મેળવવો છે. વિવિધ અભ્યાસોનું તારણ છે કે PFZ સેવાને લીધે ગામ દીઠ વાર્ષિક 1000 લીટર ડીઝલની બચત થાય છે. આનાથી માછીમારોનો નફો તો વધે જ છે, પણ સાથે સાથે દેશનું કાર્બન ઉત્સર્જન પણ ઘટે છે, જે પર્યાવરણને ફાયદાકારક છે. સંભવિત માછીમારી ક્ષેત્ર સલાહકારી સેવા વધુમાં વધુ માછીમારોને મળી રહે તેના પૂરતા પ્રયાસો કરાઈ રહ્યા છે. મજામાં ક્યાં જાઓ છો? માછલી પકડવા. શું તમને ખબર છે માછલીઓ ક્યાં મળશે? ઇન્કોઇસ એપમાં આ સંદેશ દ્વારા અમે આ સ્થળની આગોતરી માહિતી મેળવી માછલી પકડવા જઈ શકીએ છીએ. શું આપણે GPS દ્વારા માછલીઓની સટીક લોકેશન જાણી શકીએ છીએ? GPS દ્વારા
માછલીઓની ચોક્કસ લોકેશનની માહિતી મેળવી શકીએ છીએ? શું આપણે ઊંડા મહાસાગરમાં ચોક્કસ લોકેશન સુધી પહોંચી શકીએ છીએ? ચોક્કસ રૂપે લોકેશન સુધી પહોંચી શકીએ છીએ. માછલી પકડવા મહાસાગરમાં ફરવાની જરૂર નથી.